બહુ સરસ રીતે ગણપતિની વંદના કે મેર સમાજને મેર જ્ઞાતિને જો શિક્ષણ તરફ કાર્ય જો વાર્યું હોય તો એમાં રમેશભાઈ મહંત વિજયદાસ બાપુનો આભાર માનવો પડે, એ વ્યક્તિને યશ આપવો જ પડે. આ સમાજને જો શિક્ષણ તરફ જો વાળ્યો હોય અને અમારા ચારણ સમાજને જો શિક્ષણ તરફ વાર્યો હોય તો એ ભગવતી માહોનબાઈ વાર્યો છે, એમાં તો કોઈ સવાલ જ નથી બાપ. તો આજ મંડળામાં હોનલને યાદ કરી અને એટલું ચોક્કસ કહીશ કે દેવરાજભાઈના અવાજના મા ભગવતી હોનલ રખો પા કરે બાપ, એને તાળીઓથી વધાવી લેજો, એટલું સરસ પોતે ગાય છે. અને મા જગદંબા હર હંમેશને માટે એના અવાજના રખોપા કરે. અને એક બીજી વાત, તમે ગમે એવું સાહેબ કાર્ય કરો ને, એ કાર્યની માલી પા ત્રણ વસ્તુ હોવી જોઈએ. એક તો વ્યવસ્થા હોવી જોઈએ, એક તો અવસ્થા હોવી જોઈએ, અને ત્રીજી આસ્થા હોવી જોઈએ. આજ મયારી ગામને આંગણે વ્યવસ્થા એટલી સરસ છે, એમાં કાંઈ કહેવાપણું નથી બાપ. અવસ્થા એટલી સરસ છે કે એમાંય કાંઈ કહેવાપણું નથી. અને આસ્થા તો તમારી એટલી બધી છે બાપ કે એના હું વખાણ કરવા જાહેરમાં સાહેબ કહું છું. અમારા વડીલ મુરુબી ભીખુદાનભાઈ તો ન્યા લગી કહે છે કે સમય તો છે ને સાહેબ, આવે ને જાય, પાંચ દી હારાય હોય ને પાંચ દી નબળાય હોય, સમય નબળો હોય એ પાંચે પંદરે સુધરી જાય, બાકી જેની નીતિ નબળી હોય કોઈ દી ન સુધરે. સાહેબ તમારે લખવું અહીંયા લખી લેજો, સમય તો આવે ને જાય. અને એ માં ભગવતી પાસે માગો, એ આય કામય પાસે માગો, વછરા દાડા પાસે માગો, સાહેબ સોનભાઈ પાસે માગો. પૈસો ન માગતા પણ એની પાસે જઈને એટલું જ કહેજો કે હે માં, હે ભગવતી, પૈસા તો તને એમ લાગે કે મારા દીકરામાં લાયકાત છે અને તારે દેવા હોય તો દેજે, પણ રમેશભાઈ એટલું ભગવતી પાસે મગાય કે હે માં, તને એમ લાગે કે મારા દીકરામાં લાયકાત છે અને તારે આપવા હોય તો આપજે, પણ તારા દીકરા તરીકે માં હું એટલું ચોક્કસ માગું કે મારા કુલની ઇજ્જતની સલામતી રાખજે, એટલી કાળજી રાખજે, એટલું જ આની પાસે મગાય. આને કહેવાય ખુમારી, આને કહેવાય માં ભગવતી પાસે માગ્યું કહેવાય. અને એટલે તો દ્વારકા જઈને કીધું છે કે માધવ નથી માગતો કરોડ રૂપિયા કિરીતાર, કૃષ્ણને કીધું છે કે માધવ નથી માગતો કરોડ રૂપિયા કિરીતાર, પણ વખતે આવી વ્યવહાર અમારો હાંચવી લેજે સાંભળા. માધવ નથી માગતો કરોડ રૂપિયા કિરીતાર, પણ વખતે આવી વ્યવહાર અમારો હાંચવી લેજે સાંભળા. તે દીધું ઘણું, મેં લીધું ઘણું, વળી કીધું ઘણું કિરીતાર, પણ હવે માગું એટલું મને સંતોષ દેજે સાંભળા. માધવ નથી માગતો કરોડ રૂપિયા કિરીતાર, પણ વખતે આવી વ્યવહાર અમારો હાંચવી લેજે સાંભળા. અને ઊંચા કુલનો માનવી કદી કરે ને નીચું કામ, નાના ખાતર નટવર કાંઈ સિંહનો ભરે સલામ. ઊંચા કુલનો માનવી કદી કરે ને નીચું કામ, નાના ખાતર નટવર કાંઈ સિંહનો ભરે સલામ. આજ ખુમારી વાળો વર્ગ, ખુમારી વાળો સમાજ, દાતારી જેનામાં પડી છે ઈ સમાજ, સુરવીરતા જેનામાં પડી છે ઈ સમાજ, સાહેબ આજ મળ્યો છે ને, એટલે કહું છું કે દાતારી કોને કહેવાય, સુરવીરતા કોને કહેવાય, ખુમારી કોને કહેવાય. આપણા મેર રાસમંડળના નવયુવાનો ઈ જે રાસમંડળ રમતા હોય ને, તો એમાંય ખુમારી પડી હોય, કારણ કે આ મેરનો દીકરો છે, એમાંય ખુમારી પડી હોય. એ રાસ રમતો હોય એમાંય ખુમારી પડતી પડી હોય, એની પાછળનું કારણ એની ખુમારી આજી આખી જુદી છે. એટલે ખુમારીની વચ્ચે એક નાનો એવો પ્રસંગ આપને કહી, મારે બહુ, મને જ્યારે વસરાજમાંથી ભાઈ પરબતભાઈ પરમારે મને ફોન કર્યો, મને કે વિક્રમભાઈ, મેરામણભાઈનું ને ભરતભાઈનું બધાયનું કહેવું એવું છે કે બહુ ટૂંકા સમયમાં બધાય કલાકારોને હાંચવી લઈએ એવો આપણે એક વ્યક્તિ એક ગઢવી જોઈએ છે. એટલે અહીંયા કોઈ તમારી પાસે વાતું કરીશ ચોક્કસ, પણ તમામ કલાકારોનો વારો આવી જાય, તમામ કલાકારોને ન્યાય મળે એવી મારી તકેદારી તો હોવી જ જોઈએ બાપ. બહુ ટૂંકો નાનો એવો પ્રસંગ, ખુમારી કોને કહેવાય. જંગલમાંથી એક વખત સિંહ આવેલો જતો હતો અને એને હાથી હામો જડ્યો, હાથી હામો જડ્યો એટલે રજુભાઈ હાથીએ સિંહને કીધું કે થોડીક વાર ઊભા રહ્યો ને, આપણે કંઈક વાતું કરીએ, કંઈક ચર્ચા કરીએ. એટલે સિંહે કીધું કે હું તો જંગલનો રાજા છું, લટાર મારવા નીકળો છું, મારે તારી હારી હું વાતું કરવાની હોય. સિંહ કે હાથી કે બીજી કાંઈ વાત નથી કરવી, તમને એક શિખામણ દેવી. સિંહ કે તું હું મને શિખામણ દેવાનો. હાથી કે તમારા સ્વભાવમાં ફેરફાર કરી નાખો, તમારા સ્વભાવમાં ફેરફાર કરી નાખો. સિંહ કે આ પેઢી દર પેઢીને અમારા સ્વભાવ, અને તું એમ કે ફેરફાર કરી નાખી તો ક્યાંથી મેળ પડે.
એટલે આચીએ કીધું કે ભલા માણા જે જંગલમાંથી તું નીકળી, જંગલમાં માણા ન નીકળી હગે, ચકલું ન ફરકી શકે, હણકું ન નીકળી હગે, હાથી કે મારા હમું જોઉં હું બજારમાં નીકળું ને માણાની ગીરદી થઈ જાય, માણા આવીને મન પગે લાગે, હોઠની માલિપા શ્રીફળ આપે, પૈસા આપે, અને એ પૈસા હું મારા માવતને આપી દઉં, સિંહ કે વાત બધી આશી તું બજારમાં નીકળ ગીરદી થાય, પણ આ ભાઈડો બજારમાં નીકળે ને તો સિંહ કે ગીરદી બીરદી ન થાય, બજાર સોમસામ થઈ જાય. અને હાથ માળની હવેલી પાસે જઈને સિંહ કે હું ઉભો રહી જાઉં ને એટલે એ હવેલીનું દસ્તાવેજ પછી આપણા બાપના નામનું થઈ જાય, ત્યાં શેઠ કાગરિયા દેખાડવા ઊભા ન રહ્યો. પણ સિંહે છેલ્લી વાત સરસ કરી, હાથીને કીધું કે તું બજારમાં નીકળી હૈ, તું માગી હૈ, કારણ કે તારી ઉપર જે અંકુશ કરવા વારો બેઠો ને એ માણા બેઠો છે, અને સિંહ કે મારી ઉપર જગદંબા ભગવતી ભેળિયા વાળીનું બહેણું છે, ભલા માણા મારાથી મગાય નહીં, અને હું માગું તો મારી માને લાંછન લાગે એટલે મારાથી મગાય નહીં. એટલે કવિ લખે કે ઊંચા કુળનો માનવી કદી કરે ને નીચું કામ, નાના ખાતર નટવર કાંઈ સિંહનો ભરે સલામ, અને ઊંચ કુળાન સુકાન સરોવરા એની હાંસી ન હોય, થોડે ઘણે દીએ તો પછી ઘીના ઠામે ઘી હોય, ઊંચ કુળા સુકા સરોવરા એની હાંસી ન હોય, થોડે ઘણે દીએ તો પછી ઘીના ઠામે ઘી હોય. આ સાહેબ આ જે અહીંયા જે પ્રસંગો થાય ને, આ મંત વિજયદાસ બાપુને પુતળાની અનાવરણ વિધિ હોય, અહીંયા આવું સરસ મજાનું આયોજન થયું હોય, અહીંયા જે પરમારો ભેગા થયા હોય, બીજા વડીલો જે ભેગા થયા હોય, સાહેબ આ જ્યાં જ્યાં હું જાહેરમાં કહું છું કે આ ધરતી જ કંઈક જુદી છે. એટલે તો કવિ દાહદને લખવું પડે કે શબ્દ એક શોધો તો અહીં સહિતા નીકળે, શબ્દ એક શોધો તો અહીં સહિતા નીકળે, કુવો એક ખોદો તો અહીં સરિતા નીકળે, જુદી તાસીર છે આ ભૂમિની, ક્યાંય મહાભારત વાવોન બાપ ગીતા નીકળે. હા, એક જ ભૂમિ એવી છે કે મહાભારત વાવોન ગીતા નીકળે, અને જે ક્યાંક ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખા કે રાવણ હજી અહીંથી બીતો બીતો નીકળે, અને હોય જનક જેવો હળ હાંકનારો તો આ ભૂમિમાંથી બાપ હજી સીતા નીકળે. એ આ ભૂમિ છે, અને એ પવિત્ર ભૂમિની માલિપા હું તમે બેઠા છી, એ પવિત્ર ભૂમિની માલિપા હું તમે જન્મા છી, તો દાતારી કોને કહેવાય, સુરવીરતા કોને કહેવાય, એની વાતો આપણે કરવાના જ છી. પણ વાતો કરતા પહેલા હવે જે કલાકારને હું રજૂ કરવા જઈ રહ્યો છું, જે કલાકારને પહેલાં જ મેં કીધું કે કોયલ કછુ ન દેત હે ને કાગા કછુ ન લેત, મીઠી બોલી બોલ કે સબકા મન હર લેત, બેન ફરીદાબેન મીર, સંતવાણીની દુનિયાનું એક જબરું નામ તો છે જ બાપ, પણ ગૌરક્ષકના એક ડિરેક્ટર તરીકે પોતાની જે નિમણૂક મળી છે એ નામને તાળીઓથી વધાવી લેજો. અને જે તકે આપણે મળ્યા છીએ, જે વ્યક્તિએ એક જબરજસ્ત આયોજન કર્યું છે એનું સન્માન તો આપણે કર્યું જ છે, પણ અહીંયા સ્ટેજ ઉપરથી એનું સન્માન થાય એવી અમારી કલાકારોની એક હૃદયની ભાવના છે. તો ભાઈને કહું કે એ બધાનું સન્માન કરે, અને સન્માન પછી આપણે બેન ફરીદાબેનને સાંભળશું. મહિયારી ગ્રામ પંચાયત વતી, સમસ્ત મહિયારી ગામ વતી, મહિયારી મહેર સમાજ વતી, ગ્રામ કેળવણી મંડળ વતી, ગૌશાળા સમિતિ વતી, ભરતભાઈનું, ભરતભાઈ છે એ મેરાણભાઈનું સન્માન કરવા જઈ રહ્યા છે. મેરાણભાઈ એટલે અમારા ભામા સાહેબ વિક્રમભાઈ, તમારા શબ્દોમાં એમને કંઈક કહેજો, અમારી પાસે શબ્દ ભંડોળ ઓછું છે, અને 35-40 લાખ રૂપિયાનું અનાજ આમંત્રિત મહેમાનો અને ગામના પેટમાં ઉતારી દીધું, એવા દાતાર અમારા મેરાણભાઈનું ભરતભાઈ સન્માન કરે છે. તાળીઓ ઓછી પડે છે ભાઈ, સંખ્યાની માત્રામાં તાળીઓ ઓછી પડે છે. દ્વારકા જગતપીઠથી જે ગુગડી સમાજ તરફથી પંડિતજી પધાર્યા છે, એ મેરાણભાઈને મોમેન્ટ આપીને આશીર્વચન આપશે. દ્વારકા જગતપીઠ, દ્વારકાધીશની જગતપીઠથી ગુગડી સમાજના પંડિત પધાર્યા છે, અને જે ત્યાંથી એ ભાવવશ લાગણીવશ આશીર્વાદ વરસાવવા માટે આવ્યા છે, અને આપણે એ ભૂદેવને કહીએ કે આવા આશીર્વાદ વરસાવો કે અમારા આવા નવા રૂડા દિવસો કાયમ અમે જોઈએ, અને આવા કવિરાજો બિરદાવતા રહીએ, માં ભગવતીના સ્તવન કરતા રહીએ, ભજનની દુનિયામાં અમને મોજ કરાવતા રહીએ.
ભાઈ તાળીઓ, તાળીમાં લોભ થાય છે. આગળ બેઠેલો યુવા વર્ગ, એબલ એબલ સન્માન પત્ર, બ્રહ્મ દેવતાઓ આવા જે કાર્યો કરે એમને સન્માને અને આશીર્વાદ વર્ષાવે, ભરતભાઈનું સન્માન થઈ રહ્યું છે. ઓહો, જિલ્લા પંચાયત પ્રમુખ અમારા રમેશભાઈ પટેલ, એમને પણ ખેસ પહેરાવીને દ્વારકા જગતપીઠના પંડિતજી પૂજારીજી, હવે મને આદેશ થયેલો છે કે જે સન્માનપત્ર મેરાણભાઈને એનાયત કરવામાં આવ્યું છે એ પંડિતજી તરફથી કહેવામાં આવ્યું છે કે એક વખત વાંચી સંભળાવે. જય દ્વારકાધીશ, જય રુક્ષ્મણી માતા, શ્રી મેરાણભાઈ પરમાર, સન્માનપત્ર. જય દ્વારકાધીશ સહ જણાવવાનું કે આપના દ્વારા વિવિધ ક્ષેત્રો જેવા કે ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક ક્ષેત્રમાં ખૂબ જ મોટું યોગદાન આપેલ છે. આપના દ્વારા થતા ભગવત કાર્યો તથા સમાજને ઉપયોગી કાર્ય માટે આપ ખરેખર સન્માનને પાત્ર છો તથા સમસ્ત મહેર સમાજનું ગૌરવ વધારેલ છે. ભગવાન શ્રી દ્વારકાધીશ પ્રભુને અમારી હૃદયપૂર્વકની પ્રાર્થના કે આપ આવા અનેરા કાર્યો કરતા રહો. આપના તથા આપના પરિવારનો પરિવારજનો ઉપર ઈશ્વરની સદૈવ આવીને આવી કૃપા વરસી રહે તેવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. ભગવાન શ્રી દ્વારકાધીશના સંકેત મુજબ આ એક ઈશ્વર પ્રસાદી રૂપે સન્માનપત્ર આપનો ઉત્સાહ આવા સત્કાર્યો કરવા માટે બની રહે તે માટે આપને અર્પણ કરીએ છીએ. અમારી શુભકામનાઓ સદાય આપની સાથે રહો. સમસ્ત બ્રહ્મ સમાજ વતી આપને તથા આપના પરિવારને અમારા ખૂબ ખૂબ આશીર્વાદ સહ જય દ્વારકાધીશ. દ્વારકાધીશ ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિ તથા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારકા, ભૂદેવ ને આપણે એક પ્રણાલી છે, દિવસમાં ગમે ત્યારે મળે તો આપણે ગોરોપા પગે લાગીએ, ગોરોપા આશીર્વાદ આપે. આ બ્રહ્મ સમાજ વતી દ્વારકાથી મેરાણભાઈનું સન્માન કરવા પધાર્યા છે. આજે આપણે અમારા ગામમાં આ ખુશીના માહોલમાં જે લોકો આવ્યા બારગામથી, ગામના બધા આગેવાનો બધાનો ખૂબ ખૂબ આભાર. અને આવા કાર્યોમાં બધા યુવાનોનો સાથ સહકાર મળ્યો, યુવાનોનો ખૂબ ખૂબ આભાર. ખરેખર યુવાનોએ બે દિવસ સુધી આ ટેસ્ટ જોયું નહોતું, અટાણસ જોયું 10:30 વાગે હેઠ, કારણ કે અમારા માટે ગૌરવની વાત છે કે અમારે કોઈને કહેવું નથી પડતું કે તમે આ કરો કે આ કરો, એને ખબર જ છે કે એને કામ કરવાનું છે ને અમારે કામ કરવાનું છે એ પણ એને ખબર છે. એટલે અમે આ વર્ષ પ્રસ બધું સમજી શકીએ એટલે આ ફાસ્ટ પાસ ગાડી અમારી જાય ન જતા બીજા ત્રીજા ગેરમાં છે, ચોથા પાસમાં ગેર બાકી છે. અજયભાઈ અને ખાસ તો આજે આપણે જે મત વિજયદાસજી ગાંગા હતાના જે પુતરા બેહાડ્યા એમાં અમે ભૂલ્યા નથી કંઈ, પણ એ જે જગ્યાએ આપણે પુતરા બેહાડ્યા ને એ જગ્યા અમારા જ ગામના લોકોએ દાનમાં આપેલ છે ભાઈ, એને અમે યાદ કરવા જઈએ અટાણે. ખરેખર આ એક ખુશીની ક્ષણ કહેવાય, કારણ કે અત્યારે કોકને તમે કહો ને કે આ જગ્યા અમારે જોતી તો હબાવ સડે બેહ્યો કે માન વેતાવ્યો, પણ એક પણ રૂપિયો લીધા વગર ખાલી 5 મિનિટમાં કહી દીધું કે તમારે આ જગ્યા કંઈ પણ ઉપયોગમાં લેવી હોય તો ખુશીથી લ્યો. હારા માણસું કહેવાય ને ભાઈ, એક અટાણે માણસની
થોડોક પણ મોકો જડે તો મને સુખતું નથી ભાઈ, તક ઝડપે જ લે. એની જગ્યાએ જે લોકો અહીં જે જમીન આપેલ છે એમાં મેરુ રણમલ મોઢવાડિયા, લખમણજીવા ઓડેદરા અને બોગાત્રા આંત્રોલિયા, આ લોકોનો ખૂબ ખૂબ આભાર ભાઈ. ને આ તકે અમે એનો દિલથી આભાર માનીએ અને એનું સન્માન કરવા જઈ રહ્યા છે, તો તાળીઓ બળી પાડજો. હવારે જ રમેશ પટેલ કહ્યું હતું તાળી પાડવામાં કંઈક લાભ ઘણા બધા થાય, લાભ લ્યો ને ભાઈ મફતના, કંઈ ખર્ચ કર્યા વગરના. ખૂબ ખૂબ આભાર મેરોમાં. ખરેખર જે આપણે આયોજનમાં જે પુતરાની જે જગ્યા આપણે નક્કી થઈ એ આ લોકોના લોકો થકી જો. આ લોકો જરાક ખાલી ડોકો હલાવે જાય હલાવે જાય ને આપણું પૂરું થઈ જાય હતું. પણ ખૂબ ભાઈ આભાર. ખરેખર નાના માણસો છે પણ એનો જીવતા જોવો મોટો ભાઈ. અને આ તકે બધા આપણા બે દીઠિયાના આપણે કોઈ પણ ગેરગુનેત, કારણ કે આપણા બધા પ્રસંગ સારી રીતના ને સારા ઉજવાય એ માટે ખૂબ ખૂબ બધાએ ટાઈમ આપ્યો. તો મેરાણભાઈ વતી શું બોલા બધું ભાઈ રમેશભાઈ, કારણ કે બોલવાનું ને કરવાનું છે બધું, આપણે બોલ્યું પણ ને કર્યું પણ, કારણ કે કરવાનું જ થાય ને. એવો અટાણે જો આ તક જો આપણી મળી હોય ને અટાણે જો ન કરીએ તો કેદું કરીએ? પછી આપણે બસ સ્ટેન્ડ જવું હોય ને કોકને કહેવું પડે કે હાથ કપડા લે મારો, તે દું આપણે કંઈ કરી શકવાના છે? કંઈ ન થાય. તો આ તકે આપણે ઘણું બધું હજે કરવાનું બાકી છે ને કર્યું પણ. માકડિયા હુરાપુરા બાપાના વતી વિનુભાઈ માકડિયા ભાયા વદરવાળા મેરાણભાઈનું અને મારું સન્માન કરીએ ભાઈ. સારું ભાઈ પટેલ પરિવાર કાર સન્માન કરે કે કેવું દેખાય તો અરે પટેલ પરિવાર કોઈ ઘડે કે સન્માન જ ન કરે કોઈનું. આપણો ને ગામનો આવતો દી જો પટેલ પરિવાર જો મ્યારીમાં આવે ને આપણું સન્માન કરતો આવી દો ભાઈ. પટેલ પરિવાર હાંભું કંઈક દેખાતું હોય તો જ સન્માન કરે, ખોટે ખોટા મસ્કા મારવામાં ન હોય પટેલ પરિવાર બરાબર. એટલે સારું ભાઈ, એ લોકોની આપણા ગ્રામ પ્રત્યે ઘણી બધી લાગણી છે. એવા મકડિયા પરિવારના જે જામનગરમાં કલેક્ટર છે ને એ પણ આપણા અહીં હુરાપુરા બાબા છે, એના એક સેવક છે. કલેક્ટર જો યાદ કરતા હોય તો એ નાની સુની વાત તો નથી ભાઈ. તો સારું ભાઈ ઓકે. માય ડિયર જય માતાજી, જય માતાજી. હું તો ઘેલી બની અરે રે નો સરવો એ સુરીને આ કૃષ્ણનું ગીત મને ખૂબ ગમે છે ને. અહીંયા દ્વારકાધીશથી પણ બાપુ પધાર્યા હતા, ખૂબ બધાનું જ કલાકારોનું સન્માન કર્યું છે. પછી મારે ભોળિયાનાથની ભજનોની મને ફરમાઈશ અહીંયા પહેલાં આવી ગઈ છે. ફટાણામાં અધૂરો કાર્યક્રમ મૂક્યો હતો ને એટલે પૂરી રીતે સાંભળવા માટે અહીંયા દરેક કલાકારો પધાર ત્યારે
એ તારી કામને લીધો રે મણિયા રાવણો વે લીધો મણિયા રાવણો વે લીધો મણિયા રાવણો વે હયો હવે હવે લીધો મણિયા રાવણો વે કે હું તો તને મારી જાઉં રે વરસાદ થઈ રહ્યો છે. એક અપેક્ષા હું તમારી પાસે રાખું. આ કચ્છથી આવ્યા છે ને કલાકાર એટલે કે કચ્છની અંદર પ્રથા છે રૂપિયાનો વરસાદ થવાની. એની બધાને ખબર છે. પહેલાં તો કલાકારોના રૂપિયા હતા દેવરાજભાઈ, હા, ને અમારા ક્રેઝ આવ્યા ત્યારે આ લાભાર્થે ચાલુ થઈ ગયા ગાયોના મંદિરના બધાય. ના પણ કઠણાઈ નહીં વિક્રમભાઈ, મને આનંદ છે કે આપણી કલા છે ને એનાથી જે રૂપિયા ભેગા થાય છે ને એ ગાયુના મોઢા ઉધી જાય છે, એટલે આનંદ છે. પણ આજ કચ્છના માળો અહીંયા પધાર્યા છે ને એટલે આપણે એમને બતાવવાનું છે કે આ મેર સમાજની અંદર રૂપિયો રહેવાનો છે બધો, એટલે મન મૂકીને વરસવું. આ બધા આપણી વાત અહીંયા કરશે કેમ કે આ બેરડો છે ને એ કચડો છે. ભાઈ ભાઈ કચ્છના ગીતો સાંભળવા ત્યારે એ કૃષ્ણ ભગવાન હાલા દ્વારિકા માને લીધો લીધો મણિયારો વાળો વે કે હું તો તને મારી દ્વારિકાની શેરીઓ માં ઘૂમે મણિયારો, દ્વારિકાની શેરીઓ માં ઘૂમે મણિયારો, ચૂડલા વેચે ઓલો નંદનો દુલારો, ચૂડલા વેચે ઓલો નંદનો દુલારો, રાધારાણી રે બેઠા, રાધારાણી રે બેઠા, માણી ચાલ
કે હું તો તને વારી જાઉં રે સમાજ આખાનું ગૌરવ એવા ભાઈ કાંધલભાઈ અહીંયા પધારે છે. આપણે એમને જોરદાર તાળીઓથી વધાવીએ. ધન્યવાદ ભેલા.
કોટ આયરો હોય તે એવા ગૌરવંતા ગીતો ગાવાનું ભાઈ જીલભાઈ મન થાય વેર તો વાળ્યો ઠટા
भोलेनाथ 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 भोलेनाथ
और नो चाहिए तेरी दौलत दुनिया, दौलत दुनिया और न कंचन माया, अपने लाल का दर्श करा ले मैं दर्शन को आया रे, जोगी जोगी यशोदा के घर सबसे बड़ा है तेरा नाम भोलेनाथ, भोलेनाथ 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 भोलेनाथ। अबे भाई जोरदार तालियों से बजाओ कादल भाई मेरा मन भाई बे भाई में जोरदार तालियों से बजाइए। ચાંદ ભાઈ નું હું એક વિનંતી કરું કેમ કે મણિયારો ના ભૈલા નથી આવડતું ખીચડીયા ની બાજુમાં ખરેડી આગળ બોલો દીપકસિંહ ભાઈ વાહ 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 આ વચરાજ હોટલ સાચું લ્યો આ બધા ભાઈઓ છે ને આટલા બધા ભાઈઓ ની હું એક બેન છું લ્યો જોરદાર તાલીથી બધાઓ આ તો ગર્વ થાય અમને સાહેબ ત્યારે કહેવાનું હા હા અમારો ચાંદ નો ઢોલ વાગતો હોય ત્યારે કહેવાનું મન થાય રૂખડ બાવા તું એ હડવો હડવો હાલ જો રૂખડ બાવા તું એ હડવો હડવો હાલ જો રૂખડ્યો રે ભાવિક્રમભાઈ હા દીપકભાઈ હા
जड़ जड़ा वागे वागे, ए भी जे लीला धाना जलना मांगे
અહીંયા અમારા વડીલ બંધુની ફરમાઈશ છે, બગદાડા વાળા બાપા ને યાદ કરીએ. વાહ, બે લાઈનમાં આપણે ફરમાઈશ પૂરી કરી દઉં. એ જોલી મેરી ભર દે, એ વીડા માર કર દે, તું જોલી મેરી ભર દે, ઓ બગદાણા વાલ 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 વેડા માર કર દે, તું જોલી મેરી ભર દે, ઓ બગદાણા વાલ, હે જોલી મેરી ભર દે, ઓ બગદાણા વાલ, હે જોલી મેરી, જોલી મેરી, જોલી મેરી, હે જોલી મેરી ભર દે, ઓ બગદાણા વાલ, બગદાણા વાલ, બગદાણા વાલ, પીડા પાર કર દે. હારે
બહુ સરસ રીતે ફરીદાબેને રજૂઆત કરી. જે કઈ આપ વરહો છો એ આપના ગામની શોભા છે એ આપ સમજી શકો છો. હમણાં જ જ્યારે ફરીદાબેનનો રાઉન્ડ ચાલુ હતો ત્યારે ભાઈ મેરામણભાઈ દીપકસિંહજી અને કાંદલભાઈ અને પરબતભાઈ વસરાજ હોટલવાળા આ બધાય ભાઈ ભરતભાઈ અને એમની સાથે જે મિત્રો હતા એણે જે અહીંયા 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 જે અમને જે દાદ આપી છે ને બાપ, અને જે એણે જે કલાકારોને જે આવકાર્યા છે ને, આ ચારેય ભાઈઓને આપણી જ્ઞાતિના ગૌરવ છે. અને હર હંમેશને માટે આ બધાની દોસ્તી આવી ને આવી રહીએ એવી હૃદયની ભાવના સાથે તાળીઓથી વધાવી લ્યો. ડાયરાની દુનિયાનું, સંતવાણીની દુનિયાનું, અને હું મને ખ્યાલ છે ફિલ્મી જગતની માલિક પણ એટલું કામ કર્યું છે. અને સારામાં એક સારામાં સારા જે કલાકારો હોય, ગાવું એ તો સવાલ નથી, પણ સારા કલાકારોને સાંભળવા એમનો શોખ છે, એ મોટી મજા છે. મહેસાણામાં હમણાં એક પ્રોગ્રામ, એક બેન મારી પાસે આવ્યા સ્ટેજ પાસે આવીને મનકે વિક્રમ ગઢવી, હું કહું બોલો મનકે બે ભજન ગાવા છે, હું કયું ભજન ગાવું, મનકે એસલ જાડેજાનું ગાવું છે, હું કહું એ જ કોઈ વધારે હાલશે. અને એ બેને હૈડા હાલો ને અંજાર ઉપાડ્યું, હૈડા હાલો ને અંજાર ઉપાડ્યું. જેસલ જાડેજાનું ભજન બેનાએ તો બહુ સરસ રીતે ગાયું, પણ એ બેને હૈડા હાલો ને અંજાર ઉપાડ્યું, અવાજ ફાટ્યો, અવાજ ફાટ્યો એટલે મેં કીધું, હું કહું બેન અંજાર ફુગાય તો ઠીક છે, નકર સામખિયારીથી મારો બાપલીઓ પાછા વરી જવા, ધંધો કરાય નહીં. કહેતા હોય કીજીએ ઓર ન કીજીએ કબ, કહેતા હોય કીજીએ ઓર ન કીજીએ કબ, માથું રીએ સેવાળમાં ઉચારીએ બે પગ, કહેતા હોય કીજીએ ઓર ન કીજીએ કબ, માથું રીએ સેવાળમાં ઉચારીએ બે પગ. આયા જે આ વિડીયો શૂટિંગ થાય છે એ જેતસિંહભાઈ મુલાસિયા એમનું આ વિડીયો શૂટિંગ છે, એમના તરફથી વિડીયો શૂટિંગ થાય છે. મિત્રો, વિડીયો શૂટિંગની દુનિયામાં એક જબરું નામ મેળવનાર જેતસિંહભાઈને આપણે તાળીઓથી વધાવી લેશું, અને માં જગદંબા એને ઘણું આપે એવી એક હૃદયની ભાવના તો હોય જ. બીજી વાત, હું સાંભળો ન સાંભળો તમારી ઈચ્છાની વાત છે, પણ જે વસ્તુ ઉપર મને જે અહીંયા જે એક ચારણ તરીકે અહીંથી જે મને હરોખ થયો છે, જે મને ફરીદાબેને કીધું, મને કે ભાઈ એક ચિઠ્ઠી રહી ગઈ છે જરાક તમે બોલી દેજો, તા તો એ ભાઈ આ મને આપવા આવ્યા. મુકામ રાણા કંડોરણા ખાતે શીતળા માતાજી સેવા સમિતિ દ્વારા સર્વજ્ઞાથી સમુલગ્ન ઉત્સવ, અને તારીખ 22/4/2017 ને સવારે 11 વાગે કાંદલભાઈની રક્ત તુલા રાખેલ છે. તાળીઓથી વધાવી લ્યો જે આયોજકો એને. આ પાછળવાળા તાળી જ નથી પાડતા, એ ક્યાં કલાકારો બધા ગુજરી જાય તો આપણે હલવું નથી. સંતવાણી રાખવામાં આવી છે, તેમાં દેવરાજભાઈ ગઢવી એટલે નાનો ડેરો આપણું ગૌરવ, આપણું અભિમાન, અમારી ચારણ જ્ઞાતિનું ગૌરવ. આવે આજ કરકે નિરાશ ન ફિરાના કબુ ગ્રાસ ગ્રાસ ભૂમિ સબ ગ્રાસ ગીની લીજીઓ, સાહેબી અમેરી એસી રહેગી જગત મેં સદા, એસા અભિમાન કબુ મન મેં ન કીજીઓ, બેશક સંબંધ હૈ ન આંખ બંધ હુએ બાદ, રામ નામ રખો યાદ સદગુણ સે રીજીઓ, પિંગલ ભનત નાઈ ખીજી કિસી કે પર, દિયા હૈ પ્રભુ ને તો કુછ દિનન કો દીજીઓ. ઘણી વખત કાંદલભાઈ મેરામણભાઈ આપ બેઠા છો, દીપકસિંહજી બેઠા છે, હું આપને કહું, ઘણી વખત માણસોએ અમને એમ કીધું છે કે તમે કવિઓ અને કલાકારો બીજાની ખુશામત કરતા હો, બીજાની અતિશયોક્તિ કરતા હો, બીજાના વખાણ કરતા હો, કવિને કલાકાર કોઈ દિવસ ખુશામત કરે નહીં. આ સ્ટેજ છે એ અમારું મંદિર છે, અહીંથી ખોટા વખાણ કરાય નહીં. ખોટા વખાણ કરીએ તો એ પાપ છે, પણ સત્ય ન કહીએ તો એ મહાપાપ છે. મિત્રો, અમે મહારાણા પ્રતાપના વખાણ કર્યા છે, અમે દેભાઈ ધોધરના વખાણ કર્યા છે, અમે વખાણ કર્યા છે એની પાછળનું કારણ એ તમારામાં પડેલી દાતારી, તમારામાં પડેલી સુરવીરતા, તમારામાં પડેલી ખુમારી, તમારામાં પડેલી જે દાતારી સુરવીરતા છે ને, એને અમે ઉપાસક. કારણ કે આખિર તો અમે શક્તિના ઉપાસક ને, આખિર તો અમે દાતારીના ઉપાસક ને. અરે એટલું જ નહીં, અમે તો કવિઓને, હું તમને કહું, અમારા કવિ દાદે તો હિરણ નદીના વખાણ કર્યા છે, તો કેદી કવિ દાદ ઉપર હિરણ નદીનું મન્યુડર આવ્યું હતું. એટલું જ નહીં, વખાણ કર્યા છે. અને એથી આગળ વાત કરું તો અમે નગાજણ સિસોદિયાના વખાણ કર્યા હોય તો એની પાછળનું કારણ એ છે કે પાકિસ્તાનના એ ભારતના સીમાડા હાંચવીને બેઠો લઈ નવયુવાન
ઈ આફ્રિકાની માલિપા નાઇરોબીની માલિપા ભણે અને ઈ ભારતની ધરતી ઉપર આવીને માને એમ કે માં મારે મિલિટરીની માલિપા ભરતી થવું છે, માં એમ કે દીકરા મિલિટરીમાં નહીં. ઈ પોતાના મોટા બાપને પાસે જઈને કહે કે મોટા બાપુ મારી માને સમજાવો કે મને મિલિટરીની માલિપા જવા દે, કારણ કે એક કટમાય ગોળાય થન ગને આત્મ વિંજે પાંખ વણ દીઠેલ અમારી ભમ પર આજ યૌવન માંડે આંક. અને એ એમ કહેવાય છે કે પોતાના મોટા બાપુએ એટલું જ કીધું હતું કે બેટા મિલિટરીની માલિફા જવું હોય તો જા, પણ ભારતના સીમાડા હાચવજે, તું મેરીનો નવયુવાન છો, નવલોયો છો, અને એ ભારતના સીમાડા હાચું જઈને જેથી જવા મર્દ જેથી હાલતો થયો. અને 71 યુદ્ધ જેથી ઇન્દિરા ગાંધી વડાપ્રધાન અને એ ભારતના સીમાડા હાંચીને બેઠેલો એ નવયુવાન, એ મેરનો દીકરો, એ મેરનો લાડકવાયો, એને પોતાના મિલિટરીના અફસરે એટલું જ કીધું હતું કે પાકિસ્તાનની તમામ બાતમી મારે એક રાતમાં જોઈ છે અને હવાર થાય તા કોણ લઈ આવે. એ તમામ સૈનિકો બેઠા હતા અને એમાં નગાજણ સિસોદિયાએ જઈને હું એટલું જ કીધું, ઊભું થઈને કીધું હતું કે હું લઈ આવીશ, હે કે હું લઈ આવીશ. અને તમે નહીં માનો મિત્રો, 71 ભારત પાકિસ્તાનનું યુદ્ધ અને એ જવા મર્દ નગાજણ સિસોદિયા એમ કહેવાય છે કે એ બાતમી મેળવવા માટે થઈને ગયા અને એ પાકિસ્તાનના સૈનિકોને ખબર પડી કે કોક ભારતનો નવયુવાન આપણી બાતમી લઈને જાય છે અને એ ભારત માટે થઈને શહીદ થઈ જાય, એના અમે વખાણ કર્યા છે. એ નગાજણ સિસોદિયાના વખાણ કર્યા છે, એ મેર સમાજના અમે વખાણ કર્યા છે, કારણ કે અંતરના ઉડાણની કોક વેધોને કહેવાય, ચોરે નો ચરચાય ચિતની વાતું શંકરા, અંતરના ઉડાણની કોક વેધુને કહેવાય, ચોરે નો ચરચાય ચિતની વાતું શંકરા. અને માણસો એમ કહેતા હોય, કવિઓને કલાકારો ખુશામત કરતા હોય, અતિશયોક્તિ કરતા હોય, મિત્રો કવિને કલાકાર કોઈ દિવસ ખુશામત કરે નહીં. આ સ્ટેજ છે એવી અમારું મંદિર છે. બાકી તો બાની કે પ્રભાવ છે, પરાક્રમ કે લેખની છે, સદીઓ છે સોય એવું ભાવકો જગાતે, જિંદા કરતે જાન મુર્દા દિલો મે દાલ, જબ હમ કાવ સુધા ધારા બરસાતે, નૂતન હજારો રસિકો કે દરબારો બીચ, માંધતે સભા તો અનોખી છબિ ચાતે, તારે નહીં જાતે, શશી નહીં જાતે, રવિ નહીં જાતે, વહાં કવિ લોગ જાતે હે. એ રાજસ્થાનનો એક નાનો એવો પ્રસંગ આપને કાંદલભાઈ પ્રતાપનો કહું, કેટલું સહન કર્યું છે એ રાજસ્થાનની ધરતી ઉપર, એ પ્રતાપનું, એ રાજપૂતનું રજળવું, અને એમાં એક ગામડાના અભણ માલધારીનું નીકળવું. ગામડાના અભણ માલધારીએ રાજપૂત એમ કહેવાય છે કે પ્રતાપ પાસે જઈને જય માતાજી કર્યા અને મહારાણા પ્રતાપ પૂછે છે, ક્યાં રહેવું ભાઈ? કે હામે નેહડે રહું છું ને હામે નેહડે જાઉં છું, હું તો મારી પત્નીને મૂકવા માટેથી જાતો હતો, પણ એ જ થયું, કોક સુરવીર છે એને હું મળી લઉં. અને મહારાણા પ્રતાપ પૂછે છે કે દીકરા કેટલા ભાઈ? કે દીકરો એકેય નથી, દીકરી કે દીકરી એકેય નથી. અને પ્રતાપના મોઢામાંથી શબ્દો નીકળી ગયા હતા, કાંઈ કુદરતી ખોટ કાપણ છે. અને ગામડાના અભણ માલધારીએ દીપકસિંહજી તેથી જવાબ આપ્યો હતો કે કુદરતી ખોટ કાપણ નથી, પણ જ્યાં લગી અમારા પ્રતાપને એની જન્મભૂમિ પાછી ન મળે ત્યાં લગી અમારે સંસાર ન ભોગવવો એવા અમે આકરા નિયમ લીધા છે, એટલે અમારે ત્યાં ગોળીયું નથી બંધાણું. કહેવાનો મારો અર્થ, કહેવાનો મારો ભાવ, વખાણ કર્યા છે એનામાં પડેલી દાતારી, તમારામાં પડેલી સુરવીરતા, એના અમે વખાણ કર્યા છે. બાકી તો સદ કવિતા સુંદરી એ બે અમૂલ ગણાય, પતિ મતી હીણા મળે તો કિંમત કોડીની ગણાય. બીજી વાતું કરશું, આનંદ કરશું, પણ વાતું કરતા પહેલા તમે જેની હવે રાહ જોઈને બેઠા છો, જેમને સાંભળવા જીવનનો લાવો કહું તો કહી શકાય. અને એક બીજી આપને ચોખવટ કરી દઉં, ભગુડાની માલિપા જેથી ભાઈ દેવરાજભાઈનો કાર્યક્રમ કીર્તિદાનભાઈ સાથે હતા, બીજા કલાકારો સાથે હતા, અને આ સત્ય ઘટના કહું, આ વ્યક્તિએ, આ ચારણના દીકરાએ, આ આપણા દેવરાજભાઈએ માં મોગલને યાદ કરીને 1 કલાક લગી કાળી ચકલી આવીને બેઠી હતી સાહેબ. ઈ આ દેવરાજ હજી ખોડિયારની અરજી એ પણ ફરમાઈ છે, એ પણ આપણે સાંભળવી છે ફરીદાબેન પાસેથી, પણ એ પહેલાં હું દેવરાજભાઈને કહું, એમને મોજ આવ્યો દોર લઈ પોતે પધારે.